तो सौराष्ट्रमां कोरोनानी स्थिति अति गंभीर छे। सूरतथी सेवाभावी लोको सौराष्ट्र सेवा माटे रवाना थई रह्या छे। तो सूरतथी मेडिकल टीम चार्टर प्लेन मार्फते सौराष्ट्र जवा रवाना थया छे। सेवाभावी लोको मोटा प्रमाणमां कार लई सेवा माटे पहोंच्या छे। तो सौराष्ट्रना अलग अलग गामोमां टीम आइसोलेट सेंटरमां कामगीरी करशे। तो महत्वपूर्ण समाचार के ज्यां सौराष्ट्रमां संक्रमण वधी रह्युं छे त्यारे सौराष्ट्रनी अति गंभीर परिस्थितिने जोता सूरतथी सेवाभावी लोको सौराष्ट्र पहोंची रह्या छे सेवा माटे। सूरत मेडिकल टीम चार्टर प्लेन मार्फते सौराष्ट्र जवा रवाना थई छे। तो सेवाभावी लोको मोटा प्रमाणमां कार लईने सौराष्ट्र पहोंची रह्या छे सेवा करवा माटे, कि ज्यां ગામમાં આ ટીમ આઇસોલેટ સેન્ટરમાં કામગીરી કરશે। વધુ વિગતો સાથે અમારા સહયોગી બળદેવ સુથાર જોડાઈ ચૂક્યા છે। જી બળદેવ, કોમલ, જે રીતે સુરતની અંદર અને ગુજરાતની અંદર કોરોનાનું જે સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસથી સુરતની અંદર સંક્રમણમાં કેટલાક અંશે ઘટાડો નોંધાઈ રહ્યો છે, પણ જે રીતે ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જે ગામડાઓ છે ત્યાં આજે કેસોની સંખ્યા સતત વધી રહી છે। ત્યાં લોકોને જે દાખલ થવામાં મુશ્કેલી પડી રહી છે, હોસ્પિટલમાં બેડ નથી મળતા, ઓક્સિજન નથી મળતા, તેને ધ્યાનમાં રાખીને સુરતની અંદર સેવાભાવી સંસ્થા લોકો જે છે અને મેડિકલ જે ટીમો છે અલગ અલગ ટીમો બનાવી અને આજે વહેલી સવારથી જે મેડિકલ ટીમો ચાર્ટર પ્લેન મારફતે સૌરાષ્ટ્રના અલગ અલગ ગામડાઓમાં પહોંચી છે અને રાત્રિના સમયે 200 થી વધુ જે કારના કાફલા સાથે સેવાભાવી સંસ્થાઓ તમામ જે મેડિકલ અને જે કહી શકાય ઓક્સિજનની બોટલો સાથે સૌરાષ્ટ્રના અલગ અલગ ગામડાઓમાં જે કેસોની સંખ્યા વધુ છે આઇસોલેટ જે સેન્ટરો છે ત્યાં કામગીરી કરવા માટે પહોંચ્યા છે અને ત્યાં લોકોને જે પડતી અગવડોને સેવા કરવા માટે ત્યાં પહોંચી રહ્યા છે। જે રીતે કહી શકાય સુરત હંમેશા લોકોના ખાસ સહકારમાં રહેતું હોય છે, જ્યારે કોઈ પણ મુશ્કેલી હોય છે ત્યારે સેવાભાવો સંસ્થાઓ છે આગળ આવતી હોય છે, તેમજ આ રીતે કોરોનાના સંક્રમણમાં સૌરાષ્ટ્રમાં જે રીતે સંક્રમણ વધી રહ્યું છે તેને પહોંચી વળવા માટે સેવાભાવી સંસ્થાઓ અલગ અલગ જે કોવિડ સેન્ટરો ત્યાં ઉભા કરી અને લોકોની સેવા કરી રહ્યા છે। જી જી બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો સુરતથી સેવાભાવી લોકો સૌરાષ્ટ્ર પહોંચી રહ્યા છે સેવા આપવા માટે, કે જ્યાં મેડિકલ ટીમ ચાર્ટર પ્લેન મારફતે પહોંચી સૌરાષ્ટ્ર, આ સાથે લોકો કારમાં પણ પહોંચી રહ્યા છે સૌરાષ્ટ્ર માટે, કારણ કે સૌરાષ્ટ્રમાં પરિસ્થિતિ અતિ ગંભીર તેને જોતા સેવાભાવી લોકો પહોંચી રહ્યા છે સૌરાષ્ટ્રની મદદ કરવા।